नमस्कार खेडूत मित्रों, आज आपणे फरीथी आव्या छीए गोविंदभाई પાનસુરિયાની વાડીયા. અજબ ગજબ વેરાયટી અત્યારે આપણે ફૂલ ટ્રેન્ડિંગમાં એ વિડીયો છે કે આ વેરાયટી છે એ પાકે ત્યાં સુધી અમને બતાવજો કેવો ફાલ લાગ્યો છે, કેટલા મણિકા ઉતરે છે. તો આ બાજુ જયારે ચક્કર મારવાની થઈ હતી તો મેં ગોવિંદભાઈને ફોન કર્યો, મેં કીધું આટો મારી જાય છે અમે. તો અત્યારે જોવા આવ્યા છીએ, સિંગું ભરાઈ ગઈ છે. બાજુમાં આપણે ઓલી સાઈડ દેખાય તો 726 પાકી ગયા છે અને આ અજબ ગજબ અત્યારે હજી લીલા છે. અને સિંગું જે આપણને અત્યારે ફૂલ દેખાતા હતા એ અત્યારે સિંગું થઈ ગઈ છે તૈયાર અને બંધાઈ ગઈ છે. અને એનું આપણે જોઈએ, નીચેથી ફાલ લાગી ગયો છે બરાબર છેક ઉપર સુધી. અને આમાં જોવો ને ઉપરના માથા સુધી ફાલ લાગ્યો છે. અને સાઈડની જેટલી સિંગું છે એ બધી સિંગું છે એ જે મેઇન શાખા છે એની હાઈર વાયર આવી ગઈ છે એમ ગણો તો હાલે બરાબર. હવે આમાં આપણે ડાયળો ગણીએ બરાબર, તો આ જે મેઇન શાખા છે એમાંથી એક અંદરથી જ ડાળ ફૂટી હોય એવું લાગે છે કે બે છે અલગ અલગ. પછી એમાંથી આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, આ નવમી, આ દસમી અને આ મેઇન અગિયાર શાખા છે બરાબર. હવે એને આપણે ઉપાડીને જોઈએ કે કેટલાક ફાલ છે બરાબર. હવે આપણે આમાં સિંગું ગણીએ બરાબર, તો જે મેઇન શાખા છે એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 છે બરાબર. એવી આમાં 10 ડાળ છે એટલે કે આમાં 400 સિંગ આજુ બાજુ દેખાય છે આપણને બરાબર. 400 સિંગ તો આરામથી છે. અને એનું જે થોડ છે એ ફૂલ જાડું છે, આપણે ટૂંકી મુદતની જે તુવેર આવે ને એ ટાઈપનું થોડ થયું છે. રીંગણીનું એનું જોઈએ તો એ સાઈઝનું બરાબર. તો જોતા એમ લાગે છે કે આ અત્યારે કઈ ટક્કર છે, 335 કરતાં તો 100%, 726 ને આ અજબ ગજબ બે હારી થાય. પણ હવે પાકે મણિકા ત્યારે પાછો અંદાજ લેવું. આપણે આવ્યા ને ત્યારે એમ લાગતું હતું કે સિંગ છે એ નાની રહે, પણ આમાં સિંગ છે એકદમ ભરાવદાર ને બહુ સારી થઈ છે. અને પહેલેથી લઈને છેલ્લે સુધી સિંગું જોઈએ તો ભરાણી છે. એ આપણને 335 માથા છે એ પૂરા થઈ ગયા હતા. આમાં જો આ છેક સુધી અત્યારે ફાલ ચાલુ છે બરાબર. અને ગોવિંદભાઈ આપણે કેટલા દિવસો થયા છે અત્યારે? અને આપણે માનો ને કે આપણે 101 દિવસ થયો, 101 દિવસ થયા બરાબર. કારણ કે આપણે 20 તારીખે વાવેતર, આજ 1 તારીખ છે બરાબર. 4 કિલો વાવેતર કર્યું હતું, 4 કિલો વાવેતર કર્યું છે. ને આપણે હવા વિકોન વાવેતર, હવા વિકોન આખી આખું ખેતર લીલું દેખાય છે. આ તમે જો આ ખેતર બતાવું, આ અજબ ગજબ ને એક વેરાયટી લઈ લીધી આ બાજુ આપણે તમને કહી દો. તમે હવે આની અંદર જો આપણે બધું કડ ઉપરવટ આવ્યું બરાબર છે ને, આપણે બીજા છોડ જ બતાવી દઈએ કે ઘણા ને એમ થાય કે સારો લાગે બતાવજો એટલે બાજુ નો બતાવો પાછો બરાબર. હું બતાવું તમે બતાવો બરાબર. હવે આની અંદર આપણે ડાયળું જોઈએ, હાથા થાંઠા 10-10 ડાયળું છે. આ એક જ છોડ છે બરાબર. હવે બીજું આપણે લાગટ જ જોતા જઈએ. જો આ લાગટ આપણે હું ઘણી વખત હું આપણે એક છોડો જાજો વધારે બધા બતાવતા હોય, પકડજો તો કાકા જરી. આની અંદર આપણે લાગટ છોડ બતાવતા જઈએ કે કેવા છે ફાલમાં. હવે એની અંદર આપણે ઉપર સુધી જોઈએ જોવો બરાબર. હવે અહીંથી જોઈએ આની અંદર ફાલ જોવો. આ જે શાખાઓ છે અત્યારે શું છે કે જે પાંદડા છે અને આ જોવો ઠેઠ સુધી ફાલ. આ જોવો બરાબર. હવે આ અને આ તો હજી શું છે થોડા થોડા ઢળતા ગયા છે, બાકી આ જોવો તમે ફાલ છે ખુદી ઠેઠ માથા ટોપકા સુધી ફાલ છે બરાબર. અને જે આ ફૂટ જોઈ, ફૂટ બધામાં અત્યારે દેખાય છે. મેઇન જે છે એની બાજુમાંથી કેટલી શાખાઓ ફૂટી છે બરાબર. આ વેરાયટી 101 દિવસ થયા છે આજે પૂરા બરાબર. હવે કેટલા દિવસ ઊભી રહેશે, અત્યારે એકદમ લીલી છે. સિંગું અત્યારે બધી બંધાઈ ગઈ છે, ફૂલ અવસ્થા પૂરી થઈ ગઈ છે અને દાણા અત્યારે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. હવે જોઈએ કેટલા દિવસ ઊભી રહે છે અને કેવા લોકોએ પસંદગી કરવી જોઈએ. હવે આપણે બાજુના ખેતરની અંદર જઈએ બરાબર. ખેતર એક જ છે, વેરાયટી ફરી ગઈ છે. હવે આ વેરાયટી આપણે અહીંયા ઊભા છે બરાબર. આની અંદર લગભગ અત્યારે 1.5 ફૂટ જેવો અત્યારે દેખાય છે, 1.5 ફૂટ થી 1 ફૂટ નું અંતર દેખાય છે. કે જે 726 છે પાક ઉપર આવી ગયા છે, પાક ઉપર આવે છે એટલે વેરાયટી થોડીક નીચી જાય એવું ગણીએ આપણે તો 1.5 ફૂટ નો ડિફરન્સ છે. હવે બીજો એક આપણે છોડ ઉપાડી 726.
હવે એની અંદર આપણે જોઈએ અહીંયા આવજો કાકા હવે એની અંદર આપણે નિરીક્ષણ કરીએ અંદર જો જોઈએ ને એ સિંગની અંદર ત્રણ ત્રણ દાણા દેખાય છે અને એની અંદર આપણે ફૂડ જોઈએ આ એક આ બીજીની અંદરથી બે પેટા સાથે ત્રણ આ ચાર આ પાંચ આના કરતાં ટૂંકમાં ડબલ સિંગું છે બરાબર બીજું કે આની અંદર જે છે સિંગુમાં દાણા સાઈઝ મોટી રહે અને આની કરતાં હાઈટ છે આ વધારે પકડે કારણ કે મોટી મુદત છે જેમ લાંબી મુદતનું હોય એમ ઉતારો વધવાનો જ છે 100% વાત છે એ તો બરાબર તો આટલો ફેર દેખાય છે એક છે ફૂલે સંગમ અને બીજી વેરાયટી છે આપણે અજબ ગજબ બરાબર હવે આ આપણે હવે આપણે નોર્મલી બતાવીએ અહીંયા કે ફૂલે સંગમમાં કેવો ખાલ છે પાસે જ લઈ લેજો આ ફૂલે સંગમ છે એમાંય જોવો ડોકા સુધી ફાલ છે અને ડોકાના ફાલમાં ચાર ચાર પાંચ પાંચ સિંગુ દેખાય છે બરાબર આ જોવો સિંગુ હા હજી હું છે પાકશે ને ત્યારે આખે કોઈ છોડ એમ લાગશે કે કઈ ઘટે એમ નથી આ જો ઠીંગુજી છોડ છે અહીંથી ઘણો તો ઉપરથી કઈક ખવાઈ ગયું છે બરાબર એટલે છોડ ની હાઈટ છે ઘટી ગઈ છે ટૂંકમાં ગમે કઈક ડોકો ભાંગી ગયું હોય ગમે થયું હોય રોજ ડાય કોઈ ગમે મોઢું માર્યું હોય પાકે ત્યારે તેની હાઈટ થોડીક નીચે આવી ગઈ બાકી આ પોણા ત્રણ ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ સુધીના છોડ હતા અને હિરેનભાઈ હા બોલો આપણે બીજું કે આપણે ખેડૂત મિત્રને કયો કે આપણા જે બિયારણ નીકળે બિયારણ એ કઈ પ્રકારનું અત્યારે નીકળે એવું દેખાય તમને અત્યારે જે ક્વોલિટી છે એ સ્પેસિફિક કે જે વાવેતર અંતર છે ને એ બહુ 7-8 ઇંચ કે 9 ઇંચ સુધીનું વાવેતર છે બરાબર એટલે દાણાની જે ક્વોલિટી થાય પ્યોર બિયારણ માટેની ક્વોલિટી થાય એકદમ ભરાવદાર દાણો જે લોકોએ બોરોનની ખામીને કારણે ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે 726માં કે એમાં વૈચે જે ચામડી હોય ને એમાં સેજ ચેકા પડી ગયો આપણે લીંબુની અંદર ફાટી ગયું હોય એ ટાઈપ લીંબુની અંદર બોરોનની ખામીના કારણે લીંબુ ફાટી જાય તો એવો પ્રશ્ન બોરોનની ખામીના કારણે 726માં જોવા મળ્યો હોય તો એના કારણે જે ઉગાવવામાં થોડું કેવર આવે એનું એક કારણ કહું કે જમીનમાં ગયા પછી એ જે જગ્યા હોય ને અહીંયા ફૂગનું ઇન્ફેક્શન લાગે અને એ ફૂગના કારણે દાણોથી પચકી જાય બરાબર છે તો જે ક્વોલિટી જે બિયારણની હોય એ સ્પેશિયલ પકવવા માટે એની જાળીનું અંતર હોય કે 18-24 કે 28 ઇંચની જાળી રાખવાની બે છોડ વચ્ચે 6-8 ઇંચનું અંતર રાખવાનું જેનાથી જે પોષણ છે એ પૂરેપૂરું મળે ઘાટું જો વાવેતર કરીએ ને તો દાણાની ક્વોલિટી થોડીક નાની થાય બરાબર તો આ પારવું જે રાખેલું છે તો બિયારણ માટે બેસ્ટ ક્વોલિટીનું અત્યારે 726 જોવા મળ્યું છે અને આની અંદર તમે પોટાશ અને બોરોનનો સ્પ્રે કરેલો છે એનાથી જે દાણાની ક્વોલિટી છે અને બીજું એક જોવા મળ્યું કે પાક છે ને જ્યારે પાકવાની અવસ્થા હોય ત્યારે ઉપરથી નીચેની બાજુ સિંગુ પાકી જાય મોટા ભાગે તમે સિંગુ જોવો 70-80% ઉપરની સિંગ હોય ને આ જો તમે ઉપરની સિંગ છે ને પેલા પાકે અને એની પછી નીચે હોય ને એની કીડે આ છોડ આપણે લઈએ બરાબર જો નીચે જે કાઢી છે ઉપર એમાં એમાં પછી પાકી છે આ છોડ બે અલગ અલગ છે બરાબર એમાંથી આ છોડનું આપણે જોઈએ તો ઉપરથી પેલા પાકતી ગઈ છે નીચે થોડીક ઓછી પાકેલી છે બરાબર તો એ રીતનું સ્ટ્રક્ચર હોય કોઈ પણ છોડ લઈએ મોટા ભાગે આવું જોવા મળ્યું છે અને ફાલના ટાઈમે પણ ઊંધું ઉપરથી નીચે લાગે બાકી બધા કેવું હોય કે નીચેના છે એ પેલા ફાલ લાગે ન્યા સિંગુ બંધાય ન્યાથી ઉપર જાય પણ સોયાબીનમાં ઘણી વખત ઉપરથી નીચેની બાજુ ફાલ જતો દેખાય કે વધારે વરસાદના કારણે જો ફૂલ ખરી ગયા હોય ને તો ઉપરથી નીચે બાજુ ફાલ જાય તો આ એક સોયાબીનની ખાસિયત છે સોયાબીન આમ ગણો ને તો નવો પાક છે જેટલી આપણે માંડવીની અંદર વેરાયટીઓ આવે છે અને એની અંદર જેટલું રિસર્ચ કર્યું એટલું સોયાબીનની અંદર કોઈએ કર્યું નથી સોયાબીનમાં ઉગવાના પ્રશ્નના કારણે ઘણી બધી કંપની વેચાણ પણ નથી કરતી તો આટલી બધી વેરાયટીઓ આવે છે તો પોતે કઈ વેરાયટીનું પસંદગી કરવી અને સોયાબીન વાવવા હોય તો એનાથી કોસ્ટ કટિંગમાં કેટલો ફાયદો થાય એમ છે કે વિઘાડીટ કેટલો ખર્ચો થાય કેટલા મણિકા નીકળે અને ખર્ચ કરતાં આપણને કેટલો ફાયદો થઈ જવું છે એ જોઈ અને નવી વેરાયટીમાં હજી પાકશે ને ત્યારે આપણે મણિકાનો અંદાજ દેવું અત્યારે એવું લાગે છે 25 મણ ઉપર આરામથી થાય બરાબર હવે આ બે જોવાનું છે કેટલા મણ ક્યાં ઉતરા બરાબર તો આજ માટે ફરીથી રજા લો અને ફરીથી પાકશે ત્યારે ફરી મળીશું ગોવિંદભાઈને બરાબર અને પાછો એક વિડીયો બનાવશું અને જ્યારે આખો પાક તૈયાર થઈ જાય ને ત્યારે બધા વિડીયો જોઈન્ટ કરીને મૂકશું એટલે કોઈ પણ ખેડૂતો જો માહિતી લેવી હોય તો પહેલેથી છેલ્લે સુધી બધી માહિતી મળી જાય